અરવલ્લીના મોડાસા શહેરમાં એક એવા પથ્થરની ચર્ચાએ જોર પકડ્યું છે કે જે મંદિરમાં મુકાયો છે. આરતી સમયે મંદિરમાં ઘંટ નહીં પરંતુ પથ્થરનો રણકાર સંભળાય છે, જેના સુર મંદિરમાં લગાવાતા બેલ કરતાં પણ મીઠો છે. જ્યાં રામાપીરના આરતીમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતુર બને છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં પણ પથ્થરનો રણકાર સંભળાય છે. વાત કદાચ આપના ગળે નહીં ઉતરે પણ વાત સાચી છે, અને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે. ડીપ વિસ્તારમાં આરતી કરવામાં આવે છે, જ્યાં રામાપીરના આરતીમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતુર બને છે. કારણ કે અહીં એક એવો પથ્થર મૂકવામાં આવ્યો છે કે જેના સુર મંદિરમાં લગાવાતા બેલ કરતાં પણ મીઠો છે. આ પથ્થર અરવલ્લીની ગિરિમાળાઓના જંગલમાંથી દયા ફાઉન્ડેશનની ટીમને મળી આવ્યો અને પથ્થરને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને વગાડવા માટે દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. હું અને મારી ટીમ જંગલમાં ફરવા માટે ગયા હતા. ત્યાં એક પથ્થર ઉડતા અને બીજા પથ્થરને અડતા અમને એવો અહેસાસ થયો કે આ પથ્થર બેલ જેવો વાગે છે, અને આવો સેમ પથ્થર એક છાબલી કોટામાં આકાળી મંદિરે પણ છે. મને યાદ આવતા કે આ પથ્થર લઈ જઈએ અને મંદિરમાં મૂકીશું, જે લોકોને દર્શન માટે ઉપયોગી થશે. એ પથ્થર અમે લઈ આવ્યા અને મોડાસા સિદ્ધ રામદેવજી મંદિર કે જ્યાં ત્યાં મૂકી જાય તો ત્યાં લોકો આવે છે, દર્શનનો લાવો લે છે. હા, અમે એક અઠવાડિયા પહેલાં ગયા હતા ત્યાં, દસ એક દિવસ પહેલાં ટીમ બધા જંગલમાં ફરવા માટે ગયા હતા. ત્યાં પથ્થર મળ્યો જે અમે લાવીને મંદિરમાં પૂજા માટે મૂકેલ છે અને લોકો દર્શનનો લાવો લે છે. હવે આપણે જણાવીશું આ પથ્થર અહીં ક્યાંથી આવ્યો. તો આના પાછળનું કારણ અદ્ભુત છે. અરવલ્લી જિલ્લામાં દયા ફાઉન્ડેશન સાપ અને પક્ષીઓના રેસ્ક્યુ કરવાની કામગીરી કરે છે, ત્યારે 10 દિવસ પહેલાં રેસ્ક્યુ કરાયેલા સાપને જંગલમાં છોડવા જતાં દયા ફાઉન્ડેશનના સભ્યોની પગમાં ઠોકર લાગતા એક અવાજ આવ્યો. નીચે જોતા 30 કિલોનો એક પથ્થર હતો, જેની રસ્તાની બાજુ પર મૂકતા ફરી રણકારા થયો. ત્યારે દયા ફાઉન્ડેશનની ટીમને અચરજ લાગ્યું કે આવું કેમ થાય છે. ત્યારે તપાસ કરતા તેમાંથી અવાજ આવવા લાગ્યો. બસ પથ્થર ચમત્કારિક અને રણકાર ઉદ્ભવ કરતા પથ્થરને ડીપ વિસ્તારના રામાપીર મંદિરમાં મુકાયો છે, તેને જોવા માટે દર્શનાર્થીઓ પહોંચી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દેવાંગ ચૌધરી, અરવલ્લી સમાચાર, મોડાસા. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.